વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજીના બીજા યુનિટની ધ હ્યુમન રોબોટ્સ. એમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભાગમાં આપણે આ યુનિટને જોયો. હવે આપણે આ ચોથા પાર્ટમાં એટલે કે ચોથા ભાગમાં વૈકલ્પિક પ્રશ્નો જોવાના છીએ. Select the most appropriate answers. પહેલો પ્રશ્ન, પ્રેમ ચોપરા વોન્ટેડ ટુ બાય એ રોબોટ ફોર. પ્રેમ ચોપરા રોબોટ ખરીદવા ઈચ્છતો હતો, શેના માટે? એ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ માટે. બી પ્લમ્બિંગ, નળ ફિટિંગ માટે. સી ડ્રાઇવિંગ, વાહન ચલાવવા માટે. ડી હાઉસહોલ્ડ વર્ક, ઘરગથ્થુ કાર્ય માટે. તો સાચો વિકલ્પ છે ડી હાઉસહોલ્ડ વર્ક. બીજો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રિન્સિપલ્સ ડઝ રામસી 70 નોટ ફોલો. નીચેના સિદ્ધાંતોમાંથી કયો સિદ્ધાંત રામસી 70 અનુસરતો નથી? એ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ will not harm humans. C the robot will not take harm to self. D the robot will never tell a lie. તો સાચો વિકલ્પ છે D the robot will never tell a lie. રોબોટ છે ક્યારે જૂઠું બોલશે નહીં. ત્રીજો પ્રશ્ન, which principle of robot delighted પ્રેમ ચોપરા most? રોબોટના કયા સિદ્ધાંતે પ્રેમ ચોપરાને સૌથી વધુ આનંદિત કર્યો? એ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, ધ રોબોટ વિલ નોટ હાર્મ ઇટસેલ્ફ. સી ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ડી ધ રોબોટ વિલ સેટિસ્ફાઈડ ઓલ હિઝ ડિમાન્ડ. તો સાચો વિકલ્પ છે સી ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એ સિદ્ધાંત છે રોબોટનો, એ સિદ્ધાંતે પ્રેમ ચોપરાને સૌથી વધુ આનંદિત કર્યો. ચોથો પ્રશ્ન છે, વોટ ટુ ક્વોલિટીઝ ડીડ રામસી 70 હેવ? રામસી 70ને ક્યા બે ગુણો હતા? એ સ્પીડ, બી એક્યુરેસી, સી ડિલાઇટફુલ, ડી બોથ એ એન્ડ બી. તો સાચો વિકલ્પ છે ડી બોથ એ એન્ડ બી, એટલે કે સ્પીડ અને એક્યુરેસી, ઝડપ અને ચોકસાઈ. પાંચમો પ્રશ્ન, વોટ ડીડ રામસી 70 સ્ટીલ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ? ગોપાલ જ્વેલર્સમાંથી રામસી 70એ શું ચોર્યું? એ સમ ડાયમંડ્સ, બી એ ગોલ્ડ રિંગ, સી ગ્રોસરીઝ, ડી એ નેકલેસ. તો સાચો વિકલ્પ છે ડી એ નેકલેસ, એટલે કે ગોપાલ જ્વેલર્સમાંથી એક હાર ચોરવામાં આવ્યો. છઠ્ઠો પ્રશ્ન, વોટ ડીડ એ ફ્રૂટ સેલર નોટિસ ઓફ ધ રોબોટ? ફળો વેચનારે રોબોટનું શું જોયું? એ સ્ટીલિંગ એ બંચ ઓફ ગ્રેપ્સ, બી ઇટિંગ અફઘાની ગ્રેપ્સ, સી પિકિંગ અપ પ્રેશિયસ સ્ટોન્સ, ડી સ્ટીલિંગ એક્સપેન્સિવ એન્ટિક્સ. તો સાચો વિકલ્પ છે સ્ટીલિંગ એ બંચ ઓફ ગ્રેપ્સ, એટલે કે દ્રાક્ષનો લૂમખો ચોરતા જોયો હતો. સાતમો પ્રશ્ન, ફ્રોમ વેર વોઝ રામસી 70 કોટ સ્ટીલિંગ જેમ્સ? રામસી 70 રત્નો ચોરતા ક્યાંથી પકડાયો? એ ફ્રૂટ શોપ, બી સુપર રોબોટ પ્લાઝા, સી ગોપાલ જ્વેલર્સ, ડી ઝવેરી બ્રધર્સ. તો સાચો વિકલ્પ છે ડી ઝવેરી બ્રધર્સ. આઠમો પ્રશ્ન, વોટ ડીડ પ્રેમ ચોપરા થ્રી એ ટર્ન
रामसी 70। प्रेम चोपड़ा ए रामसी 70 ने शू धमकी आपी के ही विल रिपोर्ट टू द पोलिस, बी ही विल डिफ्यूज इट्स सिस्टम, सी ही विल नॉट पे हिज सैलरी, डी ही विल सेंड इट बेक टू सुपर रोबर्ट्स प्लाजा। तो साचो विकल्प छे He will diffuse its system. ते तेनी सिस्टम छे बंद करी देशे, एटले बी विकल्प साचो विकल्प छे। नवमो प्रश्न, What did प्रेम चोपड़ा see from the distance when रामसी 70 was caught? प्रेम चोपड़ा ये दूर थी शू जोयु त्यारे रामसी 70 पकड़ाई गयो त्यारे? ए टू पर्सन्स क्वेश्चनिंग रामसी, बी द पोलिस आस्किंग रामसी हिज नेम, सी टू पर्सन्स नोटिंग डाउन रामसीज लाइसेंस नंबर, डी टू पर्सन्स नोटिंग डाउन रामसीज एड्रेस। तो साचो विकल्प छे सी टू पर्सन्स नोटिंग डाउन रामसीज लाइसेंस नंबर। तो बे व्यक्ति ने रामसी ना लाइसेंस नंबर नोंधता जोया। दसमो प्रश्न, द पोलिस अरेस्ट प्रेम चोपड़ा बिकॉज, पोलिस ए प्रेम चोपड़ा नी धरपकड़ करे छे कारण के, ए ही हेड स्टोलन जेम्स फ्रॉम द शॉप, बी ही हेड स्टोलन अफगानी ग्रेप्स, सी ही वॉज द लीडर ऑफ द थीव्स, डी ही वॉज द ओनर ऑफ द रोबोट विच वॉज कॉट वाइल स्टीलिंग। तो साचो विकल्प छे डी ही वॉज द ओनर ऑफ द रोबोट, ते रोबोट नो मालिक हतो, विच वॉज कॉट वाइल स्टीलिंग, के जे चोरी करता पकड़ाई गयो हतो। अग्यारमो प्रश्न, Which headlines did the newspapers carry? એટલે કે કઈ હેડલાઇન અખબારોએ આપી હતી? A. Robert was caught red-handed. B. Prem Chopra goes to court. C. Robert goes to court. D. Robert was released on bail. તો સાચો વિકલ્પ છે C. Robert goes to court. બારમો પ્રશ્ન, વાય ડીડ પ્રેમ ચોપરા રન અવે, શા માટે પ્રેમ ચોપરા નાસી ગયો? એ ધ પોલીસ સો હિમ સ્ટીલિંગ, બી રામસી વોઝ કોટ સ્ટીલિંગ બાય પોલીસ, સી રામસી કન્ફ્યુઝડ હિઝ ક્રાઇમ, રામસી કન્ફેસ્ડ હિઝ ક્રાઇમ, ડી ધ પોલીસ વોઝ આસ્કિંગ ધ રોબોટ સમ ક્વેશ્ચન। તો સાચો વિકલ્પ છે રામસી વોઝ કોટ સ્ટીલિંગ બાય પોલીસ, રામસીને પોલીસ દ્વારા ચોરી કરતો પકડવામાં આવ્યો। તેરમો પ્રશ્ન, પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ બાય ધ કોર્ટ બીકોઝ, પ્રેમ ચોપરાને કોર્ટ દ્વારા જામીન પર છોડવામાં આવ્યો કારણ કે, એ હી વોઝ નોટ ગિલ્ટી, બી The stolen articles were recovered, C. The stolen articles were not recovered, D. Ramsey confessed his crime. તો સાચો વિકલ્પ છે C. The stolen articles were not recovered. ચોરાયેલી વસ્તુ છે એ મળી ન હતી. ચૌદમો પ્રશ્ન, સમ ઓફ ધ એક્શન્સ ઓફ ધ રોબોટ વેર મિસિંગ ઇન ધ મેમરી ટેપ એઝ, રોબોટની કેટલીક ક્રિયાઓ મેમરી ટેપમાં ખૂટતી હતી એઝ કારણ કે, એ પ્રેમ ચોપરા હેડ વાઇપ્ડ આઉટ ધેટ ઇન્ફોર્મેશન, પ્રેમ ચોપરાએ તે માહિતી છે ભૂસી નાખી હતી, બી ધ રોબોટ ડીડ નોટ ડુ those actions, C. The robot forget to do those actions, D. The robot had wiped out
दैट इन्फॉर्मेशन। तो साचो विकल्प छे ए, प्रेम चोपरा हेड वाइप्ड आउट दैट इन्फॉर्मेशन। प्रेम चोपराए ते माहिती ओसी नाखी हती। 15मो प्रश्न, व्हाट डिड द रेड लाइट ऑन द रामसीस फोरहेड इंडिकेट। तो रामसी ना कपाड़ पर नी लाल लाइट छे ए शुं दर्शावती हती। ए, रामसी वॉज रेडी टू कन्फेस हिज क्राइम। बी, रामसी डिसओबेड हिज मास्टर। सी, रामसी वॉज रेडी टू रिवील द ट्रूथ। डी, रामसीस रिपोर्टिंग सिस्टम फेल। तो साचो विकल्प छे डी, रामसीस रिपोर्टिंग सिस्टम फेल। रामसी नी रिपोर्टिंग सिस्टम छे ये नाश पामी हती, एटले के एनु विघटन थई गयु हतुं। सोळमो प्रश्न, रामसी डिफ्यूज्ड इटसेल्फ बिकॉज। रामसी ए પોતાની જાતને જ બંધ પાડી દીધી, કારણ કે એ ઇટ ડીડ નોટ વોન્ટ ટુ આર્મ પીપલ। બી, ઇટ ડીડ નોટ વોન્ટ ટુ ડિસઓબે હિઝ માસ્ટર। સી, ઇટ ડીડ નોટ વોન્ટ ટુ ગો જેલ। ડી, બોથ એ એન્ડ બી। તો સાચો વિકલ્પ છે ડી, બોથ એ એન્ડ બી, એટલે કે ઇટ ડીડ નોટ વોન્ટ ટુ આર્મ પીપલ, તે લોકોને નુકસાન કરવા ઈચ્છતો નહોતો। બી, ઇટ ડીડ નોટ વોન્ટ ટુ ડિસઓબે ઇટ્સ માસ્ટર, તે તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા ઈચ્છતો નહોતો। 17મો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ નોટ ટ્રુ। નીચેનામાંથી ક્યુ સાચું નથી, એટલે કે ખોટું છે। એ, રામસી 70 ફોલોઝ હિઝ માસ્ટર્સ કમાન્ડ। બી, પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ એની પીપલ। સી, પ્રેમ ચોપરા થ્રીએટન્સ રામસી 70। ડી, રામસી ડઝ નોટ હાર્મ એની પીપલ। તો સાચું, એટલે કે વિકલ્પ સાચો છે બી, પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ એની પીપલ। ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, યોગ્ય વિકલ્પોથી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી, ધ નોટી બોય બ્લેન્ક When the teacher scolded him, જ્યારે શિક્ષકે તેને ધમકાવ્યો ત્યારે। તોફાની છોકરાએ ખાલી જગ્યા। એ, ગ્રીલ્ડ। બી, ગ્રીન્ડ। સી, ગ્રાઉન્ડ। ડી, ગ્રીનિડ। તો સાચો વિકલ્પ છે ડી, ગ્રીનિડ। બીજો પ્રશ્ન, વોટ વોઝ હિઝ બ્લેન્ક ટુ યોર ક્વેશ્ચન। તમારા પ્રશ્નમાં તેનો ખાલી જગ્યા શું છે, શું હતો? એ, રિફ્લેક્શન। બી, રિપોઝ। સી, રિસ્પાઇટ। ડી, રિસ્પોન્સ। તો સાચો વિકલ્પ છે ડી, રિસ્પોન્સ। ત્રીજી ખાલી જગ્યા, વોટ ડઝ યોર ફેક્ટરી બ્લેન્ક। તો એ, મેનિપ્યુલેટ। બી, મેન્યુફેક્ચર। સી, બિલ્ડ। ડી, કન્સ્ટ્રક્ટ। તો સાચો વિકલ્પ છે મેન્યુફેક્ચર, એટલે કે વોટ ડઝ યોર ફેક્ટરી મેન્યુફેક્ચર, તમારી ફેક્ટરી અથવા તમારું કારખાનું શું ઉત્પાદન કરે છે। ચોથી ખાલી જગ્યા, કેન યુ પ્લીઝ બ્લેન્ક હાવ ધીસ વોશિંગ મશીન વર્ક। તો એ, ટ્રાય। બી, ડેમોન્સ્ટ્રેટ। સી, સિલેક્ટ। ડી, પોઝ। તો સાચો વિકલ્પ છે બી, ડેમોન્સ્ટ્રેટ, એટલે કે કેન યુ પ્લીઝ ડેમોન્સ્ટ્રેટ, એટલે કે મહેરબાની કરીને તમે નિદર્શન કરશો અથવા બતાવશો હાઉ ધીસ વોશિંગ મશીન વર્ક, આ વોશિંગ મશીન કેવી રીતે કાર્ય કરે છે તે। પાંચમી ખાલી જગ્યા, આર ધ ચિલ્ડ્રન બ્લેન્ક વિથ યોર આન્સર। એ, સેટિસ્ફાઈડ। બી, બિવિલ્ડર્ડ। સી, પ્રાઉડ। ડી, ફિક્સ્ડ। તો સાચો વિકલ્પ છે એ, સેટિસ્ફાઈડ। આર ધ ચિલ્ડ્રન સેટિસ્ફાઈડ વિથ યોર આન્સર, શું બાળકો
તમારા જવાબથી સંતુષ્ટ છે? છઠ્ઠી ખાલી જગ્યા, યુ વિલ નોટ બી એબલ ટુ બ્લેન્ક ધ ટીચર વિથ યોર સ્વીટ ટોક. તો એ ડિસિપ્લિન, બી ઇમ્પ્રેસ, સી એક્સપ્લેન, ડી ડીલ. તો સાચો વિકલ્પ છે ઇમ્પ્રેસ, એટલે કે બી. યુ વિલ નોટ બી એબલ ટુ ઇમ્પ્રેસ, તમે પ્રભાવિત કરવા શક્તિમાન હશો નહીં, એટલે કે પ્રભાવિત કરી શકશો નહીં ધ ટીચર, એટલે કે શિક્ષકને, વિથ યોર સ્વીટ ટોક, તમારી મીઠી વાતથી. સાતમી ખાલી જગ્યા, રામુ ઇઝ કાલુસ બ્લેન્ક ઇન ધીસ થેફ્ટ. એ ઇન્સ્પાયરેશન, બી એનેમી, સી ફ્રેન્ડ, ડી અકમ્પ્લિસ. તો સાચો વિકલ્પ છે ડી અકમ્પ્લિસ. રામુ ઇઝ કાલુસ અકમ્પ્લિસ ઇન ધીસ થેફ્ટ. આ ચોરીમાં રામુ કાલુનો સાગરી છે. આઠમી ખાલી જગ્યા, જય ઇઝ લાફિંગ એટ ઇઝ બ્લેન્ક સ્ટોરી. એ સેડ, બી અમ્યુઝિંગ, સી બોરિંગ, ડી ટ્રેજિક. તો સાચો વિકલ્પ છે બી અમ્યુઝિંગ. જય ઇઝ લાફિંગ એટ ઇઝ અમ્યુઝિંગ સ્ટોરી. જય છે એ તેની મનોરંજન પમાડતી વાતે હસી રહ્યો છે. નવમી ખાલી જગ્યા, ધ પોલીસ વિલ બ્લેન્ક ધ નેમ્સ ઓફ ધ થીવ્સ. એ રિવીલ, બી રેવલ, સી રિકવર, ડી રિસ્પોન્ડ. તો સાચો વિકલ્પ છે એ રિવીલ, છતું કરવું. ધ પોલીસ વિલ રિવીલ ધ નેમ્સ ઓફ ધ થીવ્સ. પોલીસ છે ચોરના નામ છતા કરશે, એટલે કે જાહેર કરશે. દસમી ખાલી જગ્યા, ધ વર્કર્સ હેવ બ્લેન્ક ટુ ગો ઓન સ્ટ્રાઇક ઇફ ધેર ડિમાન્ડ્સ આર નોટ મેટ. એ રિક્વેસ્ટેડ, બી પ્લીડેડ, સી થ્રીએટન્ડ, ડી કમાન્ડેડ. તો સાચો વિકલ્પ છે સી થ્રીએટન્ડ. ધ વર્કર્સ હેવ થ્રીએટન્ડ ટુ ગો ઓન સ્ટ્રાઇક, એટલે કે કામદારોએ હડતાળ પર જવાની ધમકી આપી ઇફ ધે ડિમાન્ડ્સ આર નોટ મેટ, જો તેઓની માંગ પૂરી કરવામાં ન આવે તો. અગિયારમી ખાલી જગ્યા, ધીસ નેકલેસ ઇઝ નોટ ચીપ. આ હાર સસ્તો નથી. ઇટ ઇઝ ક્વાઇટ બ્લેન્ક. એ ફ્રી, બી એક્સપેન્સિવ, સી વેલ ટ્યુન્ડ, ડી એક્સટેન્સિવ. તો સાચો વિકલ્પ છે બી એક્સપેન્સિવ, એટલે કે મોંઘો છે. બારમી ખાલી જગ્યા, અતુલ ઇઝ બ્લેન્ક બીકોઝ ધેર આર સમ મેની ઓપ્શન્સ, ધેર આર સો મેની ઓપ્શન્સ, એટલે કે એ કોન્ફિડન્ટ, બી કન્સિડરેટ, સી કન્ફ્યુઝડ, ડી કન્ટેન્ટેડ. તો સાચો વિકલ્પ છે સી કન્ફ્યુઝડ. અતુલ ઇઝ કન્ફ્યુઝડ, અતુલ મૂંઝવણમાં મુકાઈ ગયો. બીકોઝ ધેર આર સો મેની ઓપ્શન્સ, કારણ કે ઘણા બધા વિકલ્પો છે, એટલે કે કયો વિકલ્પ પસંદ કરવો એ માટે એની મૂંઝવણ છે. તેરમી ખાલી જગ્યા, ડુ યુ બ્લેન્ક મીટિંગ મિસ્ટર દત્ત. એ રિપોર્ટ, બી રિપોઝ, સી રિસ્પોન્ડ, ડી રિકોલ. તો સાચો વિકલ્પ છે ડી રિકોલ. ડુ યુ રિકોલ મીટિંગ મિસ્ટર દત્ત? તમને શ્રીમાન દત્તને મળવાનું યાદ છે? ચૌદમી ખાલી જગ્યા, ધ થીફ ટ્રાઈડ ટુ બ્લેન્ક બટ હી વોઝ કોટ બાય ધ પોલીસ. એ ફ્લી, બી અરેસ્ટ, સી રિલીઝ, ડી રિકોલ. તો સાચો વિકલ્પ છે એ ફ્લી. ધ થીફ
ट्राइड टू फ्ली, એટલે કે ચોરે ઉજાણી કરવા પ્રયત્ન કર્યો, બટ હી વોઝ કોટ બાય ધ પોલીસ, પરંતુ તે પોલીસ દ્વારા પકડાઈ ગયો. 15મી ખાલી જગ્યા, લીડર હેઝ બીન બ્લેન્ક ઓન બેલ, એ રિકલેક્ટેડ, બી રિમેમ્બર્ડ, સી રિકવર્ડ, ડી રિલીઝ. તો સાચો વિકલ્પ છે રિલીઝ. લીડર હેઝ બીન રિલીઝ ઓન બેલ, નેતાને જામીન પર છોડવામાં આવ્યા છે. 16મી ખાલી જગ્યા, આઈ એક્સેપ્ટ માય ફોલ્ટ, હું મારો અપરાધ કે ભૂલ છે એ સ્વીકારું છું. આઈ કેન નોટ બ્લેન્ક ધેટ આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ધીસ પ્રોબ્લેમ. તો એ ચાર્જ, બી આસ્ક, સી રિજેક્ટ, ડી ડેની. તો સાચો વિકલ્પ છે ડેની. આઈ કેન નોટ ડેની, એટલે કે હું ઇન્કાર કરી શકું નહીં ધેટ આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ધીસ પ્રોબ્લેમ, હું આ સમસ્યા માટે જવાબદાર છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ યુનિટ છે પૂર્ણ કરીએ છીએ. આગળના યુનિટ માટે આગળના વિડીયો જોતા રહેશો.